નેક્સ્ટ વીકથી બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે, એટલે બાળકો સાથે પેરેન્ટ્સની પણ પરીક્ષા. કારણ કે પરીક્ષા સમયે બાળકોને ડિપ્રેશન આવે, વાંચેલું બધું ભૂલાઈ જાય, અને વળી ઉનાળાની આ ગરમી પણ ખૂબ લાગે. તો દરેક મા બાપને થાય કે ખોરાકમાં એવું શું આપીએ કે જેથી પરીક્ષા સમયે બાળક બીમાર ના પડે અને યાદશક્તિ પણ વધે અને ટેન્શન ના આવે. તો કિચન સિરીઝમાં આજે ખાસ પરીક્ષા આપનાર બાળકો માટે અને સ્વાદમાં ભાવે તેવા અને દિવસમાં માત્ર એક લાડુ, ગરમીમાં ઠંડક સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે અને ડિપ્રેશન, માથાનો દુખાવો, ઇન્ફેક્શન જેવી તકલીફ પણ ના થાય. તો આ સમયે ખાસ ઉપયોગી રેસીપી જોવા પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર ઉપયોગી વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળે. બનાવવાની શરૂઆત ગેસની લો ફ્લેમ પર 15-20 બદામને ગરમ પેનમાં ઉમેરશું. બદામને સતત મિક્સ કરતા જઈ અને કચાશ દૂર થઈ જાય ને તેવી શેકવાની છે. વિટામિન ઇથી ભરપૂર બદામના અનેક ફાયદા સાથે તે યાદશક્તિ વધારનાર અને ઠંડુ ડ્રાય ફ્રૂટ છે, જેથી પરીક્ષા સમયે કોઈ પણ સ્વરૂપે બાળકોને આપવાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથે એક ઉત્તમ આહાર સાબિત થાય છે. માત્ર એક મિનિટ સતત મિક્સ કરતા જઈ અને શેકતા બદામ શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સમયે બદામ સાથે 3 ટીસ્પૂન ચારોળી ઉમેરશું અને ચારોળીને પણ બદામ સાથે મિક્સ કરતા જઈ અને સહેજ શેકશું. બદામ જેટલા ગુણો ધરાવતી ચારોળી નિયમિત ખાવાથી તે મગજ શાંત કરે છે, યાદશક્તિ વધારનાર તથા શરીરમાં થાક દૂર કરી તુરંત જ સ્ફૂર્તિ આપનાર છે, જે બાળકોના પરીક્ષા સમયે લાગતા થાકને દૂર કરે છે. માત્ર 1/2 મિનિટમાં ચારોળી શેકાવાની સુગંધ આવવા લાગે છે. બસ ચારોળી શેકાઈ જઈને એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પણ કઢાઈ ગરમ છે તો આ સમયે અહીં મેં 5 ટીસ્પૂન નાળિયેરનું ઝીણું છીણ લીધું છે. તો તેમાંથી 2 ટીસ્પૂન જેટલું ઝીણું છીણ છે તે બદામ ચારોળી સાથે ઉમેરી દઈશું અને તુરંત જ સહેજ શેકશું. ગેસની ફ્લેમ બંધ છે એટલે આપણે જોઈએ ને તેવું કોપરું શેકાઈ પણ જશે અને તેનો કલર પણ ચેન્જ નહીં થાય. કોપરું શેકાવાની સુગંધ આવવા લાગે ને એટલે તુરંત જ પેનને ચલાવતા જઈ ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને બદામ ચારોળી કોપરાના મિશ્રણને એક ડીશમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખશું. બધું ઠંડુ થાય છે ને એ દરમિયાન ગેસની લો ફ્લેમ પર એ જ પેનમાં 1 ટીસ્પૂન ગાયનું શુદ્ધ ઘી ઉમેરશું. ગાયનું ઘી છે ને તે ઠંડક આપનારું હોય છે. ઘી ગરમ થઈ અને ઓગળવા લાગે ને એટલે અહીં મેં 1 કપ રાગીનો લોટ લીધો છે. તો આ રાગીના લોટને પેનમાં ઉમેરી દઈ અને શેકશું. તાસીરમાં ખૂબ જ ઠંડી, કેલ્શિયમ આયર્નથી ભરપૂર રાગી ઓછી જાણીતું અનાજ છે, પણ તેના અનેક ફાયદાઓ જાણી હવે લોકો રાગીનો ઉપયોગ કરતા થયા છે. ડાયાબિટીસ માટે તો તે ખૂબ ફાયદાકારક છે, પણ રાગીમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ તત્વો આવેલા છે, માટે તે મગજને લગતી તકલીફ, ડિપ્રેશન, તણાવ, માથાનો દુખાવો, યાદશક્તિ ઓછી થઈ જવી વગેરે માટે ખૂબ ફાયદાકારક છે. વળી બાળકોને થતા ઇન્ફેક્શન જેવા રોગો અટકાવે છે અને હિમોગ્લોબિન વધારનાર છે. અહીં લગભગ 2 મિનિટ સુધી રાગીના લોટને શેકતા જુઓ રાગીના લોટનો કલર ચેન્જ નથી થયો, પણ તે શેકાવાની સુગંધ આવવા લાગી છે અને ઘી સાથે એકદમ સરસ લોટ મિક્સ થઈ અને શેકાઈ ગયો છે, જેથી લોટની કચાશ પણ દૂર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી લોટને પેનમાંથી એક પોળા બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં લોટ સહેજ એવો ચલાવશું જેથી તેમાંથી વરાળનો ભાગ છે ને તે નીકળી જાય. લોટ ઠંડો થાય છે ને એ દરમિયાન બદામ, ચારોળી અને કોપરાનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આ મિશ્રણને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. બધું મિશ્રણ જારમાં ઉમેરાઈ જાય ને એટલે જારનું ઢાંકણ ઢાંકી અને બધું પીસી લેવાનું છે. પીસ્યા પછી આવો બદામ, કોપરા અને ચારોળીનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા પાવડરને શેકીને ઠંડા થયેલા રાગીના લોટમાં ઉમેરી દઈશું. બદામ, ચારોળીનો પાવડર ઉમેરાઈ જાય ને એટલે હવે 3 ટીસ્પૂન વરાળી પાવડર બનાવ્યો છે તે પણ આમાં ઉમેરી દઈશું. તેની સાથે 15-20 દાણા કિસમિસ ઉમેરશું અને સાથે 4-5 એલચીનો પાવડર ઉમેરી દઈશું. વરિયાળી, એલચી દાણા અને કિસમિસ એ બધું ગરમીમાં ઠંડક આપનાર છે અને સ્ફૂર્તિ પણ આપે છે. હવે અહીં મેં 1/2 કપ સાકર લીધી છે અને તેનો પાવડર પણ બનાવી અને રાખ્યો છે. તો હવે આ મિશ્રણમાં આપણે સાકરનો પાવડર ઉમેરી દઈશું. આજે આપણે બાળકો માટે ખાસ લાડુ બનાવીએ છીએ અને બાળકોને ચોકલેટ ફ્લેવર પસંદ હોય છે. તો ચોકલેટ ફ્લેવરના લાડુ બનાવવા હોય ને તો અહીં ચોકલેટ સિરપ છે ને તે ઉમેરી અને લાડુ વાળવાના, અને ચોકલેટ સિરપના બદલે કોકો પાવડર હોય ને તો તે પણ વાપરી શકાય છે. અહીં હવે સાકરને રાગીના લોટમાં મિશ્રણ સાથે મિક્સ કરશું. ઘણા લોકો આ લાડુ છે ને તે ગોળમાં બનાવતા હોય છે અને ગુણ પણ ઉમેરતા હોય છે, પણ ગોળવાળા લાડુ ગરમાવો આપનાર છે અને શિયાળામાં ઉપયોગી થાય છે, જ્યારે આજે આપણે ખાસ બાળકો માટે અને ઉનાળામાં ઠંડક આપનાર લાડુ બનાવ્યા છે, જેથી ઠંડક આપનાર સાકરનો ઉપયોગ કર્યો છે. સાકર એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે 1/2 કપ ગાયનું ઘી છે ને તે ગેસની લો ફ્લેમ પર પેનમાં ગરમ કરશું. બધું ઘી ગરમ થઈ અને ઓગળી ગયું છે. તો હવે ગરમ થયેલા ઘીમાંથી જોઈતું પૂરતું ઘી રાગીના લોટના મિશ્રણમાં ઉમેરી દઈશું અને મિક્સ કરતા જવાનું છે.
બધું મિક્સ કરતા હજી પણ ઘી થોડું ઓછું લાગે છે, તો વધારે ઘી ઉમેરી અને મિક્સ કરશું। બધું મિક્સ થઈ ગયા પછી કલર જોઈને એમ ના કહેતા કે આ લાડુ સ્વાદમાં કેવા હશે। હું પર્સનલી કહીશ કે આ લાડુ બનાવી અને ખાશો ને તો બાળકો અને મોટા બધાને સ્વાદમાં ખૂબ જ ભાવશે અને અદ્ભુત ગુણો મળે તે તો અલગથી। અહીં હવે લાડુ વાળી શકાય ને તેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। ટોટલ 1/2 કપ ઘી ગરમ કર્યું હતું, તેમાંથી લગભગ 1/4 ભાગનું ઘી છે ને તે ઉમેરી દીધું છે। હવે બાકી રહેલું ઘી આપણે નહીં ઉમેરીએ। હવે આ મિશ્રણ હાથથી અડકી શકાય ને તેવું ઠંડુ થઈ ગયું છે, તો તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુ વાળવાની શરૂઆત કરશું। પસંદગી પ્રમાણે નાની કે મોટી સાઇઝના લાડુ વાળી શકાય છે। અહીં મેં મીડિયમ સાઇઝનો એક લાડુ વાળ્યો છે। લાડુ વળી અને તૈયાર થઈ જાય ને એટલે કોપરાના છીણમાં લાડુને ઉમેરી અને કવર કરી લઈશું। એકદમ મજેદાર ગુણોથી ભરપૂર ગરમીમાં ઠંડક આપનાર લાડુ બની ગયા છે, તો હવે તેને પીરસી પણ લઈશું। ઉનાળાની આવી ગરમીમાં અંદરથી ઠંડક આપનાર અને પરીક્ષા સમયે સ્ટ્રેસ ઘટાડી યાદશક્તિ વધારનાર આ લાડુ એક વખત બનાવી અને રાખી દો ને તો 15 દિવસ સુધી સાચવી શકાય છે। પછી બાળકોને ગરમીના સમયમાં ફક્ત એક લાડુ રોજ ખવડાવજો, બાળકોને ખૂબ જ મદદરૂપ થશે। તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ઉપયોગી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો, અને જે વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષા હોય ને તે લોકો બધાને આ રેસીપી જરૂરથી શેર કરજો। રેસીપી ગમી હોય ને તો લાઇક પણ કરજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને આ બધી રેસીપી સોશિયલ મીડિયા ઉપર જોવા માટે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો। ફરી મળશું આવી ઉપયોગી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।